સુરતમાં વિકટ થતી ટ્રાફિક સમસ્યા અને તેના નિરાકરણ માટે ટ્રાફિક પોલીસ સતત કામગીરી કરી રહી છે, જેને પગલે વરાછા વિસ્તારમાં વરાછા, કાપોત્રા અને સરથાણાના લોકો વચ્ચે લોક દરબારનું આયોજન ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જેમાં લોકોએ પોલીસ સામે ટ્રાફિકને લગતા પ્રશ્નો જણાવ્યા હતા. સુરત શહેરમાં ડાયમંડ તેમજ ટેક્સટાઇલ ઉદ્યોગને કારણે સવાર સાંજ ખૂબ જ ટ્રાફિકની સમસ્યા રહે છે. ખાસ કરીને વરાછા, કાપોત્રા અને સરથાણા વિસ્તારમાં જ્યારે પણ રત્નકલાકાર નોકરી પર જાય ત્યારે તેને નોકરી પૂરી કરીને આવે ત્યારે ભારે ટ્રાફિક જામની સમસ્યા રહે છે. મહત્વનું છે કે સુરત શહેરમાં આવેલા ટ્રાફિક સિગ્નલો અત્યારે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે, જેને લઈ ટ્રાફિક જામ થાય છે. તો બીજી તરફ લોકો આડેધડ વાહન પાર્કિંગ કરે છે, જેના કારણે પણ ટ્રાફિક જામ સર્જાય છે. સુરતના વરાછા, કાપોત્રા અને સરથાણાના લોકોને ટ્રાફિક મુદ્દે મૂંઝવતા પ્રશ્નોને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો હતો, જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, પીઆઈ સહિત ટ્રાફિકના જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના પ્રશ્નોને સાંભળી નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરાશે. મહત્વનું છે કે સુરતમાં સતત ટ્રાફિક અને અકસ્માત નિવારવા માટે ટ્રાફિક પોલીસ 62 કરોડના ખર્ચે 118 સિગ્નલ પર અત્યાધુનિક ટેકનોલોજીના સીસીટીવી કેમેરા તેમજ નંબર પ્લેટ રીડર અને સ્પીડ ગન સહિતની વસ્તુ મૂકી અને ટૂંક જ સમયમાં શરૂ થઈ જશે, જેનાથી કાયદાનો ભંગ કરનારને ગણતરીની સેકન્ડોમાં જ ઈ મેમો જ મળી જશે. આજરોજ સુરત શહેરના કાપોદ્રા, સરથાણા અને વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના ટ્રાફિક સમસ્યાઓને લઈ અને એનું કેવી રીતે નિરાકરણ કરી શકાય તે અંગેનો લોક દરબારનું આયોજન આ ઉમિયા મંદિર ખાતે કરવામાં આવેલું છે. આજરોજ બપોરના 12 વાગ્યાથી લઈ અને 2 વાગ્યા સુધી અત્રે ઉપસ્થિત 500થી વધુ માણસોએ આ લોક દરબારમાં ભાગ લીધેલો. અમે એમના પ્રશ્નો બહુ ખૂબ ડિટેલથી અને સારી રીતે સાંભળેલા છે. ખાસ કરીને જે પાર્કિંગની જે સમસ્યાઓ છે, જે આ નોટિફિકેશનના સંદર્ભમાં પણ એમને રજૂઆત કરી છે, આ ઉપરાંત ટ્રાફિક સિગ્નલ્સની જે બાબત છે એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સર્વિસ રોડ જે છે એના ઉપર થતા દબાણો અને જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું પૂરેપૂરું નિરાકરણ લાવવા માટે અમે અને અમારી ટ્રાફિક શાખા સુરત કટિબદ્ધ છે અને આ સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય અને એમાં પણ લોકભાગીદારીનો અમલ કરી અને અમે ટૂંક સમયમાં નિરાકરણ લાવીશું અને આ લોક દરબારનું અહીંયા સમાપન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.